વિશ્વના સૌથી શ્રેષ્ઠ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર કશ્યપ પટેલ વર્ષોથી અમેરિકાના નોર્થ કોરોલીમાં હોસ્પિટલ ધરાવે છે. તેમણે ચોંકાવનારી ચેતવણી ઉચ્ચારી છે કે 10 વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ કેન્સરના દર્દીઓ ભારતમાં હશે. પ્રાઉડની વાત એ છે કે ડોક્ટર કશ્યપ પટેલને શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ છે. તેઓ વૈદિક મંત્રો, યોગ, ધ્યાન અને કેન્સરના ઉપચાર પર સંશોધન કરે છે. ડોક્ટર કશ્યપ પટેલે ચેતવણી ઉચ્ચારી છે કે 10-15 વર્ષ બાદ વિશ્વમાં કેન્સરના કારણે સૌથી વધારે મૃત્યુ ભારતમાં થશે. ભારતના લોકોમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવાનું ગાન પણ ઉપડ્યું છે. પરંપરાગત સ્વાદિષ્ટ પૌષ્ટિક આહારને છોડી ભારતના લોકો જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, પેકેટ ફૂડ અને કેમિકલ યુક્ત ફૂડ લઈ રહ્યા છે, જે કેન્સરને નોતરે છે. 10 વર્ષ બાદ ભારતમાં સૌથી વધારે મોતનું કારણ કેન્સર બનશે. વિશ્વમાં કેન્સરના કારણે સૌથી વધારે મોત ભારતમાં થશે. હું ડોક્ટર કશ્યપ પટેલ, અમેરિકામાં પ્રેક્ટિસિંગ ઓન્કોલોજિસ્ટ અને ઓલસો ત્યાંનું કેન્સર એસોસિએશનનો પ્રેસિડેન્ટ, આ કમ્યુનિટી ઓન્કોલોજી અલાયન્સનો અહીં 2-3 વીક માટે આવ્યો છું. પણ સાથે સાથે મારે ઘણી ચિંતા વ્યક્ત કરવી છે કે જે આપણે પોસ્ટ કોવિડ, આપણે જે કોવિડ તો જતું રહ્યું એક્યુટ વેવ, પણ એક નવી કન્ડિશન છે કોલ્ડ પેસ્ક, પોસ્ટ એક્યુટ સિક્વાલી ઓફ કોવિડ, કે જેમાં લગભગ 80% દર્દી જેમને કોવિડ થયેલું હતું એમને થાક લાગવાથી માંડીને મેમરી લોસથી માંડીને સાંધાના દર્દ, હાર્ટના ડિઝીઝ અને ઇન્ફ્લેમેશન અને કદાચ પોસિબિલિટી ઓફ ફ્યુચર કેન્સર બી ગણી શકાય. આ બધાના હિસાબે આપણે હવે વધારે ધ્યાન આપવાની જરૂર છે કોવિડના ક્રોનિક કોમ્પ્લિકેશન્સ પર. અને મારું પ્રિડિક્શન એવું છે કે આજથી 10 વર્ષ પછી દુનિયાના કેન્સરના સૌથી વધુ કેસ ઇન્ડિયામાં થશે. અને એનું કારણ એ છે કે સ્ટ્રેસ, આપણી લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ છે, ખાવાની આદતો ચેન્જ થઈ છે. રાત્રે 2-2, 4-4, 5-5 વાગ્યા સુધી જ્યારે આપણે ફરવાનું કરીએ ત્યારે આપણી નોર્મલ ફિઝિયોલોજી ઇઝ ડિસ્ટ્રપ્ટેડ. સો ઇટ કેન ટ્રિગર લોટ ઓફ ફિઝિયોલોજિકલ ચેન્જીસ દેટ બિકમ્સ પ્રોટો ઓન્કોજેનિક ઇન ટર્મ્સ ઓફ ધી કન્ડિશન્સ. એડિશનલી ઇન્ફ્લેમેશન ફ્રોમ એની રીઝન, સ્ટ્રેસ કેન લીડ ટુ ઇન્ફ્લેમેશન. કોઈ બી જાતની ચિંતા, ઉજાગરો, વ્યાકુળતા, એનાથી આપણા શરીરમાં ઇન્ફ્લેમેશન થાય અને ઇન્ફ્લેમેશન ઇઝ લિંક ટુ કેન્સર એઝ વેલ. અને થર્ડ થિંગ ઇઝ કે જે પોસ્ટ એક્યુટ કોવિડ સિક્વાલી છે કે જેના હિસાબે આપણા શરીરમાં ઇન્ફ્લેમેશન ચેન્જીસ આવે, એ બધાની દે આર બ્રુઇંગ અપ અ પરફેક્ટ સ્ટોર્મ કે આજથી 10 વર્ષની અંદર દુનિયાના સૌથી વધુ કેન્સરના કેસ ભારતમાં થાય એવી પૂરેપૂરી શક્યતા છે. આઈ વિશ આ વોઝ રોંગ. અને મારા તો મીડિયા સાથે લગભગ છેલ્લા 35 વર્ષથી સંબંધો છે. 1988માં જ્યારે ગુજરાત પર ફેલ્સીપરમની શરૂઆત થઈ હતી ત્યારે મેં પ્રિડિક્ટ કરેલું અને દેવેન્દ્રભાઈ પટેલ ગુજરાત સમાચારવાળા મારો ઇન્ટરવ્યૂ પબ્લિશ કરેલો કે ભાઈ હવે મેલેરિયાનો, ફેલ્સીપરમનો ત્રાસ ગુજરાતમાં ત્રાટકશે. અને પછી એવું જ થયેલું. એ પછી રેડક્રોસના બ્લડ બેંકના ડાયરેક્ટર તરીકે મેં સૌથી પહેલાં દરેક બ્લડનું એઇડ્સનું ટેસ્ટિંગ ચાલુ કરાવડાયેલું. એના પર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મને કવરેજ આપ્યું હતું. અને 1988માં સમકાલીન છાપામાં મેં એક આખો આર્ટિકલ લખ્યો હતો કે હવે કમ્પ્યુટર્સ પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું કામ લેવાશે. જ્યારે કોઈને કમ્પ્યુટર્સનું ખબર નહોતી ત્યારે 86માં આઈ હેડ પ્રિડિક્ટેડ. સો માય પોઈન્ટ ઇઝ કે જનરલી આઈ એમ નોટ રોંગ ઇન પ્રિડિક્ટિંગ. એન્ડ વોટ વરીઝ મી મોસ્ટ અબાઉટ માય હોમ કન્ટ્રી લાઈક ઇન્ડિયા ઇઝ કે દેર વિલ બી હ્યુજ સર્જ ઇન કેન્સર કેસીસ. પણ એની સામે આપણા પાસે રસ્તો બી છે. આપણી લાઇફસ્ટાઇલ આપણે જુઓ, આપણા સંસ્કૃતિ જુઓ, કે જેમાં આપણે ગીતામાં આપણને કહે છે કે ભાઈ આપણે ક્યાં ક્યાં વ્યાકુળતા ના કરવી જોઈએ. તો ધારો કે મૃત્યુ, એઝ એન ઓન્કોલોજીસ્ટ આઈ ડીલ વિથ લાઈફ એન્ડ ડેથ એવરી ડે. અને આપણને એમ થાય કે ભાઈ મૃત્યુ એટલે શું, બધું પતી ગયું. તો એમાં ગીતાનો અધ્યાય કહે છે 2 અધ્યાયમાં કે વાસાંસી જીર્ણાની યથા પિહાય નવાની ગૃહાતી નરોપરાણી તથા શરીરાણી જીહાય વૃણા અન્યની સંયાતી નવાની દેહી. જેમ શરીર વસ્ત્રો ત્યાગીને નવા વસ્ત્રો ધારણ કરે છે એવી રીતે આત્મા એક દેહ ત્યાગી નવો દેહ કરે છે. મારા દ્રષ્ટિએ મોડર્ન જીનેટિક સાયન્સ ઇઝ વેરી ક્લોઝ ટુ પ્રૂવ યોર નોન ડ્યુઆલિટી, કે આપણે જે અદ્વૈતવાદ કહે છે તો રિસર્ચ ઇન હ્યુમન જીનોમ ઇઝ વેરી ક્લોઝ સો દેટ વી કેન ક્રિએટ અ હાઇપોથેસિસ દેટ ધી દેર ઇઝ અ નોન ડ્યુઆલિટી, દેટ વી ડોન્ટ ડાય વેન વી ડાય. આઈ થિંક અવર જીનેટિક ઇન્ફોર્મેશન કન્ટિન્યુઝ
અને વી કાઇન્ડ ઓફ યુ નો કન્ટિન્યુ અવર જર્ની બિયોન્ડ ધેટ. એટલે મારી એક જ ઈચ્છા છે કે આપ સૌ સાંભળો, જુઓ, અને તમને જો કોઈ કોવિડના પોસ્ટ કોવિડના સિમ્ટમ્સ હોય, થાક લાગે, મેમરી લોસ હોય, હાર્ટના તકલીફ હોય, તો ડૉક્ટર પાસે જાઓ. સ્પેશિયલ પેનલ આવે છે કોવિડની, એ કરાવડાવો અને પછી એના તમારા ડૉક્ટરના સલાહ પ્રમાણે આગળ વધો.